हेलो, वेलकम टू कृष्ण एकेडमी। 1976 के बी जाडेजा फ्रॉम जामनगर, स्टैंडर्ड 10, सब्जेक्ट इंग्लिश, ईमेल राइटिंग है निगलेक्ट स्टडीज, एटले अभ्यास ने अवगणवो। ईमेल से विषय है, टॉपिक क्यों है, अभ्यास ने अवगणवो विषय है, पेपर नंबर 4, सेक्शन ई, गाला एसाइनमेंट 2023। तो फ्रेंड्स, तमे कृष्ण एकेडमी ने सब्सक्राइब कर लेजो। कृष्ण एकेडमी 1976 सर्च करशो एटले बधा ज वीडियो मिली जशे। 300 ની આજુબાજુ વિડીયોસ મૂકેલા છે, તો હવે આપણે જોઈએ બરાબર પેપર નંબર 4 નો સેક્શન ઈ, ડ્રાફ્ટ એન ઈમેલ અબાઉટ 30 વર્ડ બરાબર। હવે આપણે જોવાનું કે કોણ લખે છે, કિરણ પટેલ લખે છે, કિરણ પટેલ લખે છે, એના યંગર બ્રધર નાનકડા ભાઈ સુરીલને, હુ નિગ્લેક્ટ્સ હિઝ સ્ટડી, કે સુરીલ છે જેનો નાનો ભાઈ છે કિરણનો, તેના અભ્યાસને અવગણે છે। તો ટુ કોને લખે છે, સુરીલ બરાબર। 990 એટ ધ રેટ 990 એટ ધ રેટ gmail.com આનું એડ્રેસ છે બરાબર। તમારે એક્ઝામમાં અહીંયા આપેલું હોય છે, સબ્જેક્ટ કયો છે, યોર સ્ટડીઝ, તો કિરણ કેના વિશેના વિશે લખે છે, સુરીલના અભ્યાસ વિશે, તો યોર સ્ટડીઝ તારા અભ્યાસ વિશે છે, ડિયર સુરીલ, પ્યારા સુરીલ, તેની બહેન છે, મોટી બહેન છે, નાના ભાઈને પત્ર લખે છે, એટલે કે ઈમેલ કરે છે, ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ। જોઈએ હવે કિરણ લખે છે કે ડિયર સુરીલ, વહાલા સુરીલ, આઈ ગેધર ફ્રોમ ધ રિપોર્ટ રિસીવડ ફ્રોમ યોર પ્રિન્સિપાલ, તો મને તારા પ્રિન્સિપાલ એટલે આચાર્ય પાસે તેવી જાણ મળી છે કે યુ હેવ ડન વેરી બેડલી ઇન યોર ટર્મિનલ એક્ઝામિનેશન, તો મને તારા પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય પાસે તેવી જાણ મળી છે કે તે ખૂબ જ ખરાબ દેખાવ કર્યો છે તારી ટર્મિનલ એક્ઝામિનેશન એટલે સત્રાંત પરીક્ષામાં, તારી સત્રાંત પરીક્ષામાં તે ખૂબ જ ખરાબ દેખાવ કર્યો છો એવી મને જાણ મળી છે તારા પ્રિન્સિપાલ પાસેથી, હી સેઝ ધેટ યુ આર વેરી ઇરેગ્યુલર ઇન યોર વર્ક, તો તારા પ્રિન્સિપાલ કહે છે કે તું કેવો છો, તારા વર્ક એટલે કે તારા ભણવાના કાર્યમાં ખૂબ જ અનિયમિત છો, આઈ થિંક યુ આર ગેટિંગ લેઝી એન્ડ નિગ્લેક્ટ યોર સ્ટડીઝ, તો કિરણ કહે છે તેના ભાઈને કે હું વિચારું છું કે તું લેઝી એટલે થોડોક આળસુ થઈ રહ્યો છે અને તારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપતો નથી, તારા અભ્યાસને અવગણી રહ્યો છે એવું મારું માનવું છે, એવું કિરણ તેની બહેન સુરીલને કહે છે। તો આગળ કહે છે કિરણ, સુરેલ, આઈ ડુ નોટ વોન્ટ યુ ટુ વેસ્ટ યોર પ્રેસિયસ ટાઈમ ડુઈંગ અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ, તો સુરેલને કહે છે બહેન કિરણ, આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ વેસ્ટ યોર ટાઈમ, તો હું ઈચ્છતી નથી કે તું તારો પ્રેસિયસ એટલે કિંમતી સમય બગાડે એવી વસ્તુ કરવામાં, ડુઈંગ એટલે અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ એટલે બરાબર જે કામની ને હોય મહત્વની ન હોય તેવી વસ્તુ કરવામાં તું તારો કિંમતી સમય બગાડે એવું હું ઈચ્છતી નથી, ધીસ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ ટાઈમ પીરિયડ ઓફ યોર લાઈફ, આ સમય છે તારા જીવનનો સૌથી મહત્વનો સમય છે, કેવો છે, ક્રુશિયલ પીરિયડ ઓફ યોર ટાઈમ, આ સમય છે તારા જીવનનો ખૂબ જ મહત્વનો સમય છે, એન્ડ યોર ફ્યુચર ડિપેન્ડ્સ ઓન યોર પ્રોગ્રેસ નાવ, અને તારું ભવિષ્ય છે ને તું અત્યારે કેવી પ્રગતિ કરે છે તેના પર આધારિત છે, તારું ભવિષ્ય તારી પ્રગતિ ઉપર આધારિત છે, આઈ નો યુ લાઈક સ્પોર્ટ્સ, મને ખબર છે કે તને રમત ગમત તો ગમે છે, યુ શુડ ટેક પાર્ટ ઇન ઓલ એક્ટિવિટીઝ, તારે બધી જ પ્રવૃત્તિઓમાં, સ્કૂલની પ્રવૃત્તિ હોય ઇતર પ્રવૃત્તિઓમાં બધે જ ભાગ તો લેવો જોઈએ, બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ યોર સ્ટડીઝ, પણ તારા અભ્યાસના ભોગે તેમાં બધામાં ભાગ લેવો ન જોઈએ, સ્પેર ટાઈમમાં તારે બધી પ્રવૃત્તિ કરવી જોઈએ, અભ્યાસના ભોગે કોઈ ભાગ લેવો જોઈએ નહીં, આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ હેવ રિટન, તો મને આશા છે કે તું સમજીશ મારી વાતને જે મેં આ પત્રમાં કહી છે, અને સેટલ ડાઉન ટુ રેગ્યુલર સ્ટડીઝ, અને તું નિયમિત અભ્યાસ કરવા હવે બેસી જાજે, વિથ બેસ્ટ વિશેષ એટલે શુભકામના છે મારી તને, એવું કિરણ શુભકામના આપે છે તેના નાના ભાઈને, લવિંગ બ્રધર, તો કહે છે કે બરાબર શુભકામના આપે છે, યોર લવિંગ સિસ્ટર, તારી પ્રેમાળ બહેન કિરણ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણો આ ઈમેલ રાઇટિંગ છે પૂરો થાય છે, તો કૃષ્ણ એકેડેમી સબસ્ક્રાઇબ લેજો, કૃષ્ણ એકેડેમી 1976 સર્ચ કરશો એટલે બધા જ વિડીયોઝ મળી જશે, ઓકે, થેન્ક યુ।